ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતો હોય, રાજ્ય સરકાર એક મહત્વના નિર્ણયમાં ગુરુવારથી પ્રીસ્કૂલ, આંગણવાડી તથા બાલ મંદિરને શરૂ કરવા મંજૂરી આપી છે અને તેમાં વાલીઓ પોતે સંમતિ આપીને તેમના બાળકોને મોકલી શકશે। રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની લાંબી ચર્ચા બાદ હવે રાજ્યમાં પ્રી સ્કૂલ એટલે કે કેજી અને નર્સરી ઉપરાંત સરકારી અને ખાનગી આંગણવાડી તથા બાલ મંદિરો ફરી શરૂ કરવા મંજૂરી આપી છે અને કોવિડ ગાઈડલાઇન્સ સાથે આ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી શકાશે। કોરોનાને પગલે છેલ્લા 2 વર્ષથી બાલ મંદિર, પ્રી સ્કૂલ અને આંગણવાડીઓ ભૂલકા માટે બંધ રાખવામાં આવી હતી। રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણીએ આંગણવાડી, પ્રી સ્કૂલ શરૂ કરવા નિર્ણય લીધો છે। તારીખ રોજ આંગણવાડી શરૂ થશે તેવા નિર્ણય લેવાતા જિલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ શાખાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર વિજયભાઈ જોશીએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં 489 આંગણવાડીઓ આવેલી છે અને 3 થી 6 વર્ષના કુલ 12,419 બાળકો છે। આંગણવાડીઓ શરૂ થવાની જાહેરાત થતા જિલ્લાની આંગણવાડીઓ ખાતે સફાઈ કાર્યની શરૂઆત કરી દેવામાં આવી છે। મારું નામ વિજય જોશી છે। હું હાલમાં પોરબંદર જિલ્લામાં ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તરીકે પણ ફરજ બજાવું છું। અત્રેના જિલ્લાની અંદર સરકારશ્રીની જે સૂચના થઈ આવેલ છે તે મુજબ 17 તારીખથી આંગણવાડી કેન્દ્રો ચાલુ કરવાનું ન્યૂઝપેપરમાં તથા અન્ય માહિતી પ્રચાર દ્વારા અમોને પણ જાણવા મળેલ છે। તો આ માહિતીને ધ્યાને લઈ અત્રેના જિલ્લાની અંદર 489 આંગણવાડીઓ છે, જેમાં 3 થી 6 વર્ષના બાળકો 12,000થી અંદાજિત 12,000થી વધારે બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તો અત્રેના જિલ્લાની અંદર અત્રેની કચેરી દ્વારા આના માટેની પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવેલી છે। CDPO લેવલે સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ આ લોકોને તૈયાર રાખજો, આંગણવાડી કેન્દ્રો તૈયાર રહે, તેને વ્યવસ્થિત રીતે સુચારું અને સંચાલન ચાલે એના માટે મુખ્ય સહિકારીઓને પણ જાણ કરેલી છે। તો આ તમામ લોકોને જાણ કરી અને જે સરકારશ્રીની ગાઈડલાઈન આવેલી છે અથવા તો સરકારશ્રીની જે પણ ગાઈડલાઈન આવશે એ ગાઈડલાઈનને અનુસરીને આ આંગણવાડી કેન્દ્ર વહેલામાં વહેલી તકે જે મુજબની સૂચનાઓ મળેલી છે એ મુજબ અમે તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે તૈયાર છીએ। આમ તો બાળકો માટે આંગણવાડી બંધ હતી, પરંતુ આંગણવાડીઓ ખાતેથી દર માસે લાભાર્થીઓને ઘરે નિયમિત સહાય આપવામાં આવી રહી છે। 2 વર્ષના લાંબા સમય બાદ 17 તારીખથી આંગણવાડીઓમાં ભૂલકાઓ પ્રવેશ કરશે। બાળકોને ચેપ ન લાગે તે માટે કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।